છેલ્લા એક વર્ષથી કરાયું આર્ય સમાજ પશ્ચિમ વિભાગનું સ્થાપન રેયા સર્કલ પાસે માધવ રેસિડેન્સીમાં કરવામાં આવ્યું છે, જે અંગે સમાજના પ્રવીણભાઈ ઠાકરે સિટી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદના સિદ્ધાંત મુજબ અહીં 16 સંસ્કાર, દેવયજ્ઞ, અવસ્તુયજ્ઞ વગેરે વિધિઓ કરવામાં આવે છે, તેમજ અહીં વિધિ કરાવવા બદલ કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। તેમજ આર્ય સમાજ પશ્ચિમ વિભાગનો સ્થાપનાનો મુખ્ય હેતુ સમાજની અંદર વૈદિક વિચારો અને સનાતન હિન્દુ ધર્મના પ્રચાર પ્રસારનો હોવાનું પણ જણાવ્યું હતું। હાલમાં અમે એક વર્ષ થયા આર્ય સમાજ રાજકોટ પશ્ચિમની સ્થાપના કરી છે, કે જેનું સ્થળ અત્યારે ટેમ્પરરી રેયા સર્કલ પાસે માધવ રેસિડન્સ રાખેલું છે, અને મહર્ષિ દયાનંદ સિદ્ધાંત મુજબ અમે આ આર્ય સમાજના 16 સંસ્કારો કરાવીએ છીએ, દેહયજ્ઞ કરાવીએ છીએ, અને વાસ્તુયજ્ઞ કરાવવો હોય કે પછી નામકરણ કરાવવું હોય, આ બધા સંસ્કારો ગર્ભાધાનથી લઈ ઠેર ઠેર અંતિમ સંસ્કારથી બધા સંસ્કારો અમે કરાવીએ છીએ, અને કોઈ જાતનો ચાર્જ રાખેલ નથી। જે યજમાનોને અનુકૂળ આવે એ સંસ્થાને દાન આપી શકે છે, અને દાનની આર્ય સમાજ હંમેશા પહોંચ આપે છે કે જેથી કોઈ દિવસ હિસાબમાં કોઈ કંઈ શંકા ન રહે, અને હિસાબ અમે ચેકિંગ કરાવી અને આપી છીએ। સમાજની અંદર વૈદિક વિચારો, જે આપણે કહીએ સનાતન ધર્મ, એના પ્રચાર માટે અમે આ પ્રયાસરત છીએ। રાજકોટમાં આવી 3-4 આર્ય સમાજ અત્યારે ચાલે છે, અને જો આપણે સંસ્કારનો અને ધર્મનો પ્રચાર કરવો હોય તો રાજકોટમાં 1,00,000 વસ્તીએ ઓછામાં ઓછી એક આર્ય સમાજ હોય તો એટલો પ્રચાર ફેલાવો થઈ શકે।